Hello again. We are studying environmental microbiology and today's topic is biodeterioration. Now, definition જે છે biodeterioration word નું જે definition છે બહુ બધા અલગ અલગ definitions છે તો બધા જોઈ લઈશું one by one. First of all, the breakdown of materials by micro or macroorganism. ગમે એ material હોય છે એનું breakdown થાય. વે કોના કોણ બ્રેકડાઉન કરે છે તો કાં તો માઇક્રો ઓર્ગેનિઝમ કાં તો મેક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરીએ તો એમાં 5 મેમ્બર્સ આવે, રાઈટ? બેક્ટેરિયા, ફંજાઈ, પ્રોટોઝોઆ, અલ્ગે અને વાયરસ. અને મેક્રો ઓર્ગેનિઝમ તો કે એનાથી એક લેવલ હાયર જીવ હોય છે એ ઓર્ગેનિઝમ. નેક્સ્ટ જે ડેફિનેશન છે, અનડિઝાયરેબલ ચેન્જ ઇન ધ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ કોઝ્ડ બાય વાઇટલ એક્ટિવિટી ઓફ ઓર્ગેનિઝમ. જે ઓર્ગેનિઝમ છે એ એની રોજની વાઇટલ એટલે કે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ કરતા હોય, એ એક્ટિવિટીઝના લીધે આપણું જે મટીરિયલ છે એની અંદર અનડિઝાયરેબલ ચેન્જ આવે. અનડિઝાયરેબલ વર્ડનો મતલબ છે જે ન થવું જોઈએ, ઓકે, એવા ચેન્જ ત્યાં આવી જાય. તો અગર અનડિઝાયરેબલ ચેન્જ આવે છે ગમે એ પ્રોપર્ટી મટીરિયલની પ્રોપર્ટીમાં, કોના થકી? તો કે વાઇટલ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનિઝમના થકી, ત્યારે આપણે કહી શકીએ કે ધીસ ઇઝ બાયોડેટેરિયોરેશન. નેક્સ્ટ, બાયોડેટેરિયોરેશન ઇઝ ધ chemical or physical alteration of a product that decreases its usefulness for its intended purpose caused by micro or macroorganism or their enzyme. આ જે પ્રોસેસ છે કાં તો કેમિકલ અલ્ટરેશનનો પ્રોસેસ, અલ્ટરેશન એટલે ચેન્જીસ, કેમિકલ ચેન્જીસ આવી શકે, ફિઝિકલ ચેન્જીસ આવી શકે પ્રોડક્ટની અંદર, અને એની જે યુઝફુલનેસ છે એટલે જે કામ કરવાની કેપેસિટી છે એ ઓછી થઈ જશે, ડિક્રીઝ થઈ જશે, ઓકે. અને કોના લીધે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ લીધે, કાં મેક્રો ઓર્ગેનિઝમ લીધે, કાં પછી એના એન્ઝાઇમના લીધે. કોઈપણ રીતે અગર મટીરિયલને કોઈપણ જાતનો ડેમેજ પહોંચે છે, એની જે કેપેસિટી છે, એની જે યુઝફુલનેસ છે એ ઓછી થાય છે, તો આપણે કહી શકીએ કે ધીસ ઇઝ બાયોડેટેરિયોરેશન. નેક્સ્ટ, એની અનડિઝાયરેબલ ચેન્જ ઇન ધ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ કોઝ્ડ બાય વાઇટલ એક્ટિવિટી ઓફ ઓર્ગેનિઝમ. અને નેક્સ્ટ, ધ પ્રોસેસ બાય વિચ બાયોલોજીકલ એજન્ટ્સ આર ધ કોઝ ઓફ ધ લોઅરિંગ ઇન ક્વોલિટી ઓર વેલ્યુ. ગમે પ્રોડક્ટની ક્વોલિટી કે પછી એની જે વેલ્યુ છે એ અગર ઓછી થઈ જાય છે, કોના થકી? તો કે માઇક્રો ઓર્ગેનિઝમના થકી, ત્યારે પણ કહી શકીએ કે ધીસ પ્રોસેસ ઇઝ બાયોડેટેરિયોરેશન. નાવ અહીંયા આપણે અમુક પ્રોડક્ટ્સ લેવાના છીએ એઝ અ એક્ઝામ્પલ, અને એનું બાયોડેટેરિયોરેશન કઈ રીતના થાય છે, કોના થકી થાય છે એ અહીંયા આપણે સ્ટડી કરશું. ફાઇન, સો બેસિકલી અહીંયા પેપર છે ફર્સ્ટ પ્રોડક્ટ, સેકન્ડ ટેક્સટાઇલ છે, દેન પેઇન્ટ્સ છે, વુડ્સ એન્ડ મેટલ. અને આનું કંટ્રોલ તમે કઈ રીતના કરી શકો? આ જે પ્રોસેસ છે અનડિઝાયરેબલ ચેન્જનો, જે પ્રોસેસ છે જે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોડક્ટને ખરાબ કરી નાખે છે, એને તમે કંટ્રોલ કઈ રીતના કરશો, આ બધી જ વસ્તુ આપણે સ્ટડી કરશું. ફાઇન, સો ફર્સ્ટ ઓફ ઓલ, બાયોડેટેરિયોરેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિગ્રેડેશન બાય માઇક્રોબ્સ ઓફ યુઝફુલ મટીરિયલ્સ રિઝલ્ટિંગ ઇન ટુ ઇકોનોમિક લોસ. બાયોડેટેરિયોરેશન એક પ્રોસેસ છે. શેનો પ્રોસેસ છે? તો બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ છે. હવે કોણ કરે છે આ બાયોડિગ્રેડેશન? માઇક્રો ઓર્ગેનિઝમ કરે છે. હવે શેનું કરે છે? તો કે યુઝફુલ મટીરિયલ્સનું. અને એના થકી શું થાય? રિઝલ્ટિંગ ઇન ટુ ઇકોનોમિક લોસીસ. ઇકોનોમિક લોસ એટલે ઇટ ફાઇનાન્શિયલ લોસ આપને થાય. બાયોડેટેરિયોરેશન રિઝલ્ટ ઇન ટુ કરોઝન ઓફ મેટલ એન્ડ ડેટેરિયોરેશન ઓફ મટીરિયલ્સ લાઇક પેપર, વુડ, પેઇન્ટ એન્ડ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ લીડિંગ ટુ ગ્રેટ ઇકોનોમિક લોસીસ. ઇચ ઉપર જે આપણે એક્ઝામ્પલ હમણાં સ્ટડી કરવાના છે એના વિશે જ કહે છે કે આ બધા પ્રોડક્ટની અંદર જ્યારે આવો પ્રોસેસ થાય, માઇક્રો ઓર્ગેનિઝમ જ્યારે આવા પ્રોસેસીસ કરે, તો એના લીધે ઇકોનોમિક્સ લોસ થાય. નાવ ફર્સ્ટ જે છે એ પેપર છે. પેપર ઇઝ અ મેજર ઇન્ડસ્ટ્રી. આજના દિવસે, આજના નાવર ડેઝ, પેપરની ઇન્ડસ્ટ્રી જે છે એક મેજર ઇન્ડસ્ટ્રીમાં જ ગણાય. માઇક્રો ઓર્ગેનિઝમ કેન અફેક્ટ ઓલ સ્ટેજીસ ઓફ પેપર મેકિંગ પ્રોસેસ. પેપર બનવાના જે પણ પ્રોસેસ છે એની અંદર જેટલા પણ સ્ટેપ્સ છે એ બધા જ સ્ટેપ્સમાં માઇક્રો ઓર્ગેનિઝમ અફેક્ટ કરી શકે, હાર્મ પહોંચાડી શકે પેપરની ક્વોલિટીમાં કે ગમે એ વસ્તુમાં. દે આર એબલ ટુ ડિગ્રેડ વુડ, ધ રો મટીરિયલ ઓફ ધ પેપર. માઇક્રો ઓર્ગેનિઝમ પાસે કેપેસિટી છે કે પેપર શેનાથી બને? તો વુડમાંથી બને. વુડ જ છે જે એઝ અ રો મટીરિયલ આપણે યુઝ કરીએ પેપર બનાવવા માટે. ઓકે, સો
માઇક્રો ઓર્ગેનિઝમ એને ડેમેજ પહોંચાડી શકે, ડિગ્રેડ કરી શકે. કોને? રો મટીરિયલને. રો મટીરિયલ શું છે? વુડ. ઇટ ઇઝ એસ્ટિમેટેડ દેટ અબાઉટ 10% ઓફ વુડ દેટ ઇઝ કટ ટુ બી યુઝડ ઇન પેપર મેકિંગ ઇઝ લોસ્ટ ડ્યુ ટુ બાયો ડિટોરિયરેશન. એક રિસર્ચ સર્વે છે જેનાથી ખબર પડી છે કે જેટલું પણ વુડ આવે પેપર બનવા માટે, એમાંથી અપ્રોક્સિમેટલી 10%નું વુડ જે છે એ આવી રીતના લોસ્ટ થઈ જાય, આવી રીતના ડેમેજ થઈ જાય. કોના થકી? તો જે માઇક્રો ઓર્ગેનિઝમ એમાં અમુક ચેન્જીસ લઈ આવે અને એના લીધે એ ખરાબ જ થઈ જાય. ફાઇન. તો બાયોડિટોરિયરેશનમાં ના લીધે વુડ જે છે અપ્રોક્સિમેટલી 10% ઓફ વુડ ખરાબ થઈ જાય. સેલ્યુલોલાઇટિક ફંજાઈ આર ધ મેઇન માઇક્રોબ્સ ફોર ધ લોસ. અને આ જે લોસ થાય છે એના પાછળ કોણ છે, એકચ્યુઅલી પર્ટિક્યુલરલી કોણ છે? તો ફંજાઈ છે. ઓકે, એમાં પણ વિચ ટાઈપ ઓફ ફંજાઈ? સેલ્યુલોલાઇટિક ફંજાઈ. મેની ડિફરન્ટ ફંજાઈ કોઝ વુડ રોડ્સ, રિડ્યુસિંગ ધ વેલ્યુ ઓફ ફૂડ ફોર મેન્યુફેક્ચર ઓફ પેપર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ફૂડની જગ્યાએ વુડ આવશે. ઓકે, સો મેની ડિફરન્ટ ફંજાઈ છે જે વુડમાં રોડ્સ કરે, એટલે વુડને ખરાબ, એને વુડમાં ડિઝીઝ કરે અને એના લીધે એની જે વેલ્યુ છે, ઇમ્પોર્ટન્સ છે વુડની, એ ઓછી થઈ જશે. ધ ગ્રોથ ઓફ માઇક્રોબ્સ ઇન વુડ પલ્પ રિઝલ્ટ ઇન, અગર વુડનું પલ્પ હોય છે એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થઈ જાય તો શું શું થાય આગળ જોઈએ. એક ઇમેજ છે જેની અંદર તમે જોઈ શકો, પેપર છે. ઓકે, અને એ બાયોડિટોરિએશન પેપરનો પ્રોસેસ જે છે એ પેપરમાં થયો છે, માઇક્રો ઓર્ગેનિઝમે આ પ્રોસેસ કર્યો છે અને એના લીધે આવી રીતના કટ પણ આવી ગયા છે. નાવ લોસ ઓફ સેલ્યુલોઝ ફાઇબર. અગર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે વુડ પલ્પમાં તો સેલ્યુલોઝ જે છે, સેલ્યુલોઝના ફાઇબર્સ હોય વુડ પલ્પમાં, એનો લોસ થઈ જશે, ડેમેજ થઈ જશે. એના થકી શું થશે? સેકન્ડ, લોસ ઓફ સ્ટ્રેન્થ ઇન ધ ફાઇબર. ફાઇબરની અંદર સ્ટ્રેન્થ હોય, સ્ટ્રેન્થ એટલે સ્ટ્રોંગનેસ. ઓકે, તો એ જે સ્ટ્રોંગનેસ હોય, સ્ટ્રેન્થ હોય છે, એ પણ ઓછી થઈ જશે, કારણ લોસ થઈ જશે. નેક્સ્ટ, ડિસ્કલરેશન એન્ડ ઇમ્પરફેક્શન ઇન્ક્લુડિંગ હોલ્સ એન્ડ સ્પોટ્સ ઇન ધ ફિનિશ્ડ પ્રોડક્ટ. અમુક વખતે જે પણ પેપર છે એની અંદર હોલ્સ થઈ જાય, કાં અમુક જગ્યાએ સ્પોટ એટલે ડાઘા જેવું થઈ જાય, કે પછી ડિસ્કલરેશન એટલે પેપરનો આખો કલર જ ચેન્જ થઈ જાય. ઓકે, આ બધી વસ્તુ થશે અગર વુડ પલ્પની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય છે તો. તમે નોટિસ કર્યું હશે અમુક અમુક નોટબુક્સ જે હોય એના પેજેસ જે છે, અમુક નોટબુક્સના પેજેસ એકદમ હાઈ ક્વોલિટીના હોય, એકદમ વ્હાઈટ કલરના હોય, અને એ જ જગ્યાએ અમુક બુક્સ એવી પણ આવે છે જેના પેપરની ક્વોલિટી એકદમ લો હોય છે, બ્લેકિશ ટાઈપના પેપર હોય. શું કામ એ કઈ રીતના ફરક આવે છે? તો કેમ કે એ આ જે વુડ પલ્પ જે છે એ ખરાબ થઈ ગયો હોય, માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થઈ ગયા હશે એમાં, તો એ પેપરની ક્વોલિટી લો થઈ જશે, અને અગર સરખી રીતના પ્રોસેસ થાય છે તો એ હાઈ ક્વોલિટીના પેપર્સ બનશે. નેક્સ્ટ, ઇન પેપર મેકિંગ ઇન્ડસ્ટ્રી ધ પલ્પ ફૂડ ઇઝ બ્રોકન ઇન ટુ ચિપ્સ મિક્સ્ડ વિથ આઈધર એસિડ ઓર અલ્કલી એન્ડ કુક્ડ એટ હાઈ પ્રેશર ઇન ધ ડાયજેસ્ટર ફોર સોલ્યુબલાઇઝિંગ લેગ્નિન, પેક્ટિન એન્ડ અધર એડહેસિવ બાયોકેમિકલ ઇન વુડ. પેપર બનવાનો પ્રોસેસ જે છે એ અહીંયા બતાવ્યો છે. ઓકે, સો વુડ પલ્પ વુડ જે છે એ ચિપ્સ નાના નાના બ્રેકડાઉન કરે ને પછી એની સાથે એસિડ કે પછી અલ્કલી એડ કરે અને પછી એને હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર અને ટેમ્પરેચર ઉપર એને કૂક કરે. શેની અંદર કૂક કરશે? એ જે વસ્તુ છે એને આપણે ડાયજેસ્ટર કહીએ. ઓકે, એનાથી શું થશે? તો જે વુડની અંદર લેગ્નિન હશે, પેક્ટિન હશે, અધર સબસ્ટન્સ હશે, એ બધાય સેપરેટ થવા લાગશે. ઓકે, નેક્સ્ટ, ધ સેલ્યુલોઝ ફાઇબર રિકવર્ડ ફ્રોમ ધ પ્રોસેસ ઇઝ માઇલ્ડ ટુ ફોર્મ પેપર. અને એ પ્રોસેસ કુકિંગવાળો પ્રોસેસ થઈ જાય એના પછી એમાંથી સેલ્યુલોઝ મળશે, સેલ્યુલોઝ ફાઇબર મળશે. ઓકે, અને એ જ સેલ્યુલોઝ ફાઇબર જે છે એ આગળ જઈને પેપર બનવામાં કામ આવશે. ધ પલ્પ ઇઝ પ્રિપેર્ડ સો ધ પલ્પ સો પ્રિપેર્ડ કેન બી લોસ્ટ ડ્યુ ટુ માઇક્રોબિયલ ડિગ્રેડેશન ડ્યુરિંગ સ્ટોરેજ. હવે આ જે પલ્પ બહીનો છે જેમાંથી પેપર બનવાનું છે, બરાબર, એ પલ્પને અમુક ટાઈમ સુધી સ્ટોર પણ કરી રાખવો પડે, અને એ જે ટાઈમ છે સ્ટોર કરી રાખવાનું એની એ ટાઈમના દરમિયાન અગર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થઈ જાય એની અંદર તો એ તમારે પેપર ક્વોલિટીમાં ડેમેજ પહોંચાડી શકે. ઓકે, સો એ જ લખ્યું છે કે ધ પલ્પ સો પ્રિપેર્ડ કેન બી લોસ્ટ
ડ્યુ ટુ માઇક્રોબિયલ ડિગ્રેડેશન. માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થશે એમાં તો એ લોકો બાયોડિગ્રેડેશન કરવાનો પ્રોસેસ ચાલુ કરી દેશે અને અલ્ટિમેટલી આપણું જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી ડિક્રીઝ થઈ જશે. એડિશન ઓફ કોપર સલ્ફેટ કેન મિનિમાઇઝ સચ લોસીસ. હવે આ લોસ ન થાય, બરાબર, આ ડેમેજ ન પહોંચે, ક્વોલિટી ડિક્રીઝ ન થાય, એના માટે શું કરવાનું? તો કોપર સલ્ફેટ એમાં એડ કરી દેવાનું. અગર કોપર સલ્ફેટ એડ કરેલું હશે તમારા પલ્પમાં તો ઇઝીલી માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં, અને માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો નહીં થશે તો એ લોકો જે સેલ્યુલોઝ ફાઈબરનું જે પલ્પ છે એને ડેમેજ નહીં પહોંચાડી શકે, એને ડિગ્રેડ નહીં કરી શકે, અને અલ્ટિમેટલી આપણે જે પેપરની ક્વોલિટી છે એ એકદમ હાઈ રહેશે. ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઓન ધ સરફેસ ઓફ ધ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન ધ પેપર મિલ કેન રિડ્યુસ ધ ક્વોલિટી ઓફ પેપર પ્રોડ્યુસ્ડ. બીજી એક વસ્તુ છે કે પેપર બનવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ હોય, જે મશીન્સ હોય છે, ઓકે, એ મશીન્સના સરફેસ ઉપર કોઈ પણ જગ્યાએ માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થઈ જાય તો કેમ કે એ મશીનમાંથી જ પલ્પ જવાનું છે, રાઈટ? તો એ મશીનમાં અગર ગ્રો થઈ ગયા હશે માઇક્રોઓર્ગેનિઝમ તો પણ તમારું જે પેપર બનશે એની ક્વોલિટીમાં અસર દેખાશે, એની ક્વોલિટી રિડ્યુસ થશે કે ડિક્રીઝ થયેલી દેખાશે. અહીંયા અમુક ઇમેજ છે જેમાં તમે જોઈ શકો પેપર છે અને એનું કઈ રીતના ડિગ્રેડેશન થાય છે, બાયોડિટોરિએશનવાળો પ્રોસેસ થાય છે ડ્યુ ટુ માઇક્રોઓર્ગેનિઝમ. નેક્સ્ટ, સ્લાઇમ્સ કેન ડેવલપ ફ્રોમ ધ ગ્રોથ ઓફ માઇક્રોબિયલ માસિસ માઇક્રોઓર્ગેનિઝમ ઓન પેપર મિલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઇન ધ સોલ્યુશન્સ યુઝ ટુ મેકિંગ પેપર કોઝિંગ સિગ્નિફિકન્ટ લોસ. સ્લાઇમ્સ એટલે એવા માઇક્રોઓર્ગેનિઝમ જે સ્ટીકી હોય, ફાઇન. તો જે પણ ઇક્વિપમેન્ટ્સ આપણે યુઝ કરીએ પેપર બનાવવા માટે પેપર મિલની અંદર, પેપર ઇન્ડસ્ટ્રીની અંદર, એની ઉપર પણ સ્લાઇમ્સ બની શકે. ધ સ્લાઇમ ડિપોઝિટ કેન બી કંટ્રોલ્ડ બાય પિરિયોડિક વોશિંગ ઓફ ઇક્વિપમેન્ટ્સ વિથ હોટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ટુ કિલ કન્ટેમિનેટિંગ માઇક્રોઓર્ગેનિઝમ. હવે અગર તમારા મશીન્સમાં આવા સ્લાઇમની લેયર બની જાય છે, સ્લાઇમવાળા બેક્ટેરિયા કે માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થાય છે અને તમારા પ્રોડક્ટને ખરાબ કરે છે, તો એ ન થાય એને કંટ્રોલમાં રાખવું. કંટ્રોલ કરવા માટે શું કરવાનું? તો એને કંટ્રોલ કરવા માટે અમુક ટાઈમ હોય છે, એક દિવસમાં બે વાર કે બે દિવસમાં એક વાર, આવી રીતના અમુક પિરિયોડિક ટાઈમમાં એ જે મશીન્સ છે એને વોશ કરવાના. શેનાથી વોશ કરવાના? તો અહીંયા નામ દીધું છે, હોટ સોડિયમ હાઇડ્રોક્સાઇડથી વોશ કરવાના, તાકી જે પણ માઇક્રોઓર્ગેનિઝમ ત્યાં ગ્રો થયા હશે, જે પણ સ્લાઇમવાળા ઓર્ગેનિઝમ ગ્રો થયા હશે, એ બધા કિલ થઈ જશે. વેરિયસ કેમિકલ્સ વિથ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટીઝ કેન બી યુઝ ટુ કિલ માઇક્રોબ્સ. બહુ બધા બીજા પણ કેમિકલ્સ તમે આની સાથે યુઝ કરી શકો, એવા કેમિકલ્સ યુઝ કરવાના જેની પાસે એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી હોય, એટલે કે માઇક્રોઓર્ગેનિઝમને કિલ કરવાની કેપેસિટી હોય, એવા કેમિકલ્સ પણ તમે યુઝ કરી શકો. The use of chlorine in water used for paper making is the most effective method for controlling microbial growth. Very effective એટલે વધારે અસરકારક કઈ મેથડ છે? તો જે પણ પેપર બનવા માટે જે પણ પાણી યુઝ થાય, વોટર યુઝ થાય, રાઈટ, એની અંદર તમારે ક્લોરિન એડ કરી દેવાનું. તો ક્લોરિનેટેડ વોટર જ્યાં પણ યુઝ થશે કોઈ પણ વસ્તુમાં માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો નહીં થશે. અલ્ટિમેટલી આપણે આખા પ્રોસેસ જે છે પેપર બનવાનો એ બધાને આપણે પ્રિવેન્ટ કરી લીધું, સેનાથી? ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમથી. નેક્સ્ટ, વેરિયસ એન્ટીફંગલ એજન્ટ ઇન્કલુડિંગ ફિનોલિક એન્ડ ઓર્ગેનોસલ્ફાઇડ કમ્પાઉન્ડ્સ આર સક્સેસફુલી યુઝ ટુ કંટ્રોલ અનડિઝાયર્ડ માઇક્રોબિયલ ગ્રોથ. માઇક્રોઓર્ગેનિઝમનો ગ્રોથ ના થાય એના માટે હજી એક વસ્તુ, પર્ટિક્યુલરલી ફંજાઈનો ગ્રોથ ના થાય એના માટે કયા કેમિકલ્સ યુઝ કરવાના? એન્ટીફંગલ એજન્ટ્સ, એટલે એવા કેમિકલ્સ જે ફંજાઈને ગ્રોથ થવા ના દે. મર્ક્યુરિયલ હેવ બીન એક્સટેન્સિવલી યુઝડ ઇન પેપર મેકિંગ ઇન્ડસ્ટ્રી બટ ધેર યુઝ ઇઝ નાવ રેસ્ટ્રિક્ટેડ ડ્યુ ટુ ધેર ટોક્સિક ઇફેક્ટ ઓન હ્યુમન. હજી એક કેમિકલનું નામ દીધું છે મર્ક્યુરિયલ, એટલે મર્ક્યુરી યુઝ થાય ઈ પ્રોસેસમાં, ઓકે. બટ આ જે પ્રોસેસ છે હવે યુઝ નથી કરતા કે પછી બહુ લિમિટેડ યુઝ છે, રેસ્ટ્રિક્ટેડ યુઝ છે. શું કામે? કેમ કે એના લીધે ટોક્સિક ઇફેક્ટ દેખાય છે હ્યુમન્સમાં, એટલે જે પણ ત્યાં માણસો કામ કરતા હોય એના ઉપર ટોક્સિક ઇફેક્ટ દેખાય છે, એટલા માટે આનો યુઝ રેસ્ટ્રિક્ટેડ છે, લિમિટેડ છે, ઓકે. આ ઇમેજ છે બુકની જેની અંદર તમે જોઈ શકો અગેઇન પેપર જે છે ધીરે ધીરે એનું જે
ક્વોલિટી છે, વેલ્યુ છે, સ્ટ્રેન્થ છે, એ બધી ધીરે ધીરે ઓછી થતી જાય ડ્યુ ટુ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. પેપર બનવામાં પણ આ પ્રોબ્લેમ આવે, માઇક્રો ઓર્ગેનિઝમ એમાં ગ્રો થઈ જાય તો પેપરની ક્વોલિટી લો કરી દે. અને એકવાર પેપર જે છે બુક બની ગઈ છે એના પછી પણ બુક બહુ વર્ષો પછી તમે જોશો તો પણ એના પેજીસની જે ક્વોલિટી છે એ લો થઈ જાય, ડિક્રીઝ થઈ જાય. અને એના પાછળનું એક જ રીઝન છે, એ છે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ. ફાઇન, એના લીધે એ આપણી જે બુક છે એને ડેમેજ પહોંચાડશે, બાયોડિટોરિએટ કરશે અને અલ્ટિમેટલી એની સ્ટ્રેન્થ જે છે એ ઓછી કરી દેશે. પ્લાન્ટ સેલ કમ્પોઝ ઓફ સેલ્યુલોસ, હેમિસેલ્યુલોસ, લેગ્નિન, પેક્ટિન સબ. પ્લાન્ટ સેલ બાયોમાસ ડિરાઇવ્સ પેપર એન્ડ કાર્ડ, લાર્જ નંબર ઓફ ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર માઇક્રોબિયલ સ્પોઇલેજ ઓફ પેપર. આ બધા પોઈન્ટ્સ દીધા છે. તો કેમ કે પેપર જે છે એ શેમાંથી બનશે, વુડમાંથી, એટલે ઇનશોર્ટ પ્લાન્ટમાંથી જ ડિરાઇવ થશે. ઓકે, અને પ્લાન્ટ્સમાં શું હોય, સેલ્યુલોઝ હોય છે, હેમિસેલ્યુલોઝ હોય, લેગ્નિન હોય, આ બધા કમ્પોનન્ટ્સ છે. ઓકે, એનાથી જ પેપર બનવાનું છે. આગળ એના વિશે અહીંયા લખ્યા છે અમુક પોઈન્ટ્સ. ડિટોરિએરેશન ઓફ પેપર અકર બાય વેરિયસ સેલ્યુલોલાઇટિક ફંજાઈ સચ એઝ, નામ દીધું છે ફંજાઈનું, ટ્રિકોડેરમા એને એસ્પર્જિલસ. બેક્ટેરિયા સચ એઝ સેલ્યુલોમોનાસ નામના બેક્ટેરિયા છે, જે પણ આ કેપેબલ છે પેપર જ્યારે બનવાનો પ્રોસેસ હોય એની અંદર ગ્રો કરવાના કેપેસિટી રાખે છે. આ પણ અગર ગ્રો થશે તો અલ્ટિમેટલી બાયોડિગ્રેડેશન કરશે અને અલ્ટિમેટલી આપણી ક્વોલિટી જે છે પેપરની એ ડિક્રીઝ કરી નાખશે. નેક્સ્ટ, ધીસ માઇક્રો ઓર્ગેનિઝમ સિક્રીટ સેલ્યુલોઝ, કન્વર્ટ સેલ્યુલોઝ ઇન્ટુ ગ્લુકોઝ. સેલ્યુલોઝ જે છે એને ગ્લુકોઝમાં કન્વર્ટ કરી દેશે. અલ્ટિમેટલી શું થશે, પેપરની જે સ્ટ્રેન્થ હતી રાઈટ એ ઓછી થઈ જશે. બિસાઇડ સમ માઇક્રો ઓર્ગેનિઝમ ઓલ્સો સિક્રીટ એન્ઝાઇમ ઝાયલિનેઝ દેટ ડિટોરિએટ હેમિસેલ્યુલોઝ પ્રેઝન્ટ ઇન પેપર. પેપરની અંદર જે હેમિસેલ્યુલોઝ નામનો જે કમ્પોનન્ટ હોય છે એને પણ ડિગ્રેડ કરવાની કેપેસિટી રાખે છે. કોણ? તો કે અમુક એન્ઝાઇમ. કયા એન્ઝાઇમ? તો નામ દીધું છે અહીંયા ઝાયલિનેઝ, જે માઇક્રો ઓર્ગેનિઝમ બનાવશે અને સિક્રીટ કરશે. સો આ બધું હતું પેપરના વિશે, પેપર ઇન્ડસ્ટ્રીના વિશે. હવે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, જે છે વુડનું. વુડ ઇઝ સબ્જેક્ટ ટુ માઇક્રોબિયલ ડેટિરિયોરેશન, મેની ફંજાઈ પ્રોડ્યુસ સેલ્યુલોઝ એન્ડ આર એબલ ટુ ડિકમ્પોઝ વુડ સેલ્યુલોઝ. અહીંયા પણ વુડના પાછળ પણ ફંજાઈ જ છે જે વધારે કરીને ડેમેજ પહોંચાડશે. મેની વુડ પ્રોડક્ટ્સ આર પ્રિઝર્વડ બાય કોટિંગ ધ સરફેસ ઓફ ધ વુડ બાય પેઇન્ટ ઓર લેક્યુઅર. વુડ જે છે એનું સરફેસ જે હોય રાઈટ એને અમુક વસ્તુથી કોટ કરી દઈએ અને એ કોટિંગ હશે ને તો માઇક્રો ઓર્ગેનિઝમ એના ઉપર ગ્રો નહીં થઈ શકે. તો આ એક પ્રિવેન્ટ, એક કંટ્રોલ મેજર છે જ્યાંથી તમે કંટ્રોલ કરી શકો ગ્રોથ માઇક્રો ઓર્ગેનિઝમનો. વુડ પ્રોડક્ટ્સ કેન ઓલ્સો બી પ્રોટેક્ટેડ બાય ઇમ્પ્રેગ્નેશન વિથ સ્રીસોલ એન્ડ એન્ટીમાઇક્રોબિયલ ફિનોલિક કમ્પાઉન્ડ, એક કેમિકલનું નામ દીધું છે, એ પણ તમે યુઝ કરી શકો. મરાઇન વુડ ઇઝ ટ્રીટેડ વિથ કોપર નેફ્થલિન ટુ પ્રિવેન્ટ બાયો ડેટેરિયોરેશન. આ પ્રોસેસ ના થાય એના લીધે મરાઇન વુડ એટલે કે જે મોટી બોટ્સ હોય છે જેનું હંમેશા માટે વોટરથી જ કોન્ટેક્ટમાં રહેવાનું હોય રાઈટ, એ જે એવા જે વુડ હોય એને આપણે મરાઇન વુડ કહીએ. અને એ વુડને બચાવવા માટે, પ્રિવેન્ટ કરવા માટે આ પ્રોસેસથી તમે એક વસ્તુ યુઝ થઈને ટ્રીટમેન્ટ તમે કરી શકો, સેનાથી? કોપર નેફ્થલિનથી. વુડ ઇઝ મેડ અપ ઓફ લેગ્નિનો સેલ્યુલોઝ, સેલ્યુલોઝ, લેગ્નિન એન્ડ સચ હાઇડ્રોકાર્બન્સ આર ન્યુટ્રિયન્ટ ફોર ડિફરન્ટ ઓર્ગેનિઝમ. વુડમાં માઇક્રો ઓર્ગેનિઝમ સુકામે ગ્રો થાય છે, સુકામે એ લોકો ડિગ્રેડેશન કરે છે વુડનું, બિકોઝ વુડની અંદર એના જે કમ્પોનન્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝ, લેગ્નિન એક્સેટ્રા એક્સેટ્રા, આ બધા જે કમ્પોનન્ટ્સ છે એ માઇક્રો ઓર્ગેનિઝમ માટે એઝ અ ન્યુટ્રિયન્ટ છે, બરાબર? એને જ યુઝ કરીને માઇક્રો ઓર્ગેનિઝમને ન્યુટ્રિશન મળશે. એટલા માટે જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને યુઝ કરશે, ડિગ્રેડ કરશે એમાંથી, કેમ કે એમાંથી એને એનર્જી પ્રોડક્શન કરવું હોય એટલા માટે, અને અલ્ટિમેટલી આપને એ ડેમેજ પહોંચાડે છે, લોસ કરે છે. વુડ ઇઝ સસેપ્ટેબલ ટુ એટેક ઓફ ડિફરન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્ફેક્શન થ્રુ સોઇલ, વેર માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર ઇન્ટુ સ્ટેન્ડિંગ ટ્રી
બાય વે ઓફ રૂટ. અમુક વખતે જે પ્લાન્ટ છે એના વુડમાં પણ ઇન્ફેક્શન કરી શકે માઇક્રો ઓર્ગેનિઝમ. અને કઈ રીતના? તો રૂટ્સમાંથી સોઇલમાં માઇક્રો ઓર્ગેનિઝમ હશે, બરાબર, સોઇલની અંદર રૂટ્સ હશે, એટલે રૂટ્સમાંથી એ ઉપર જઈ શકે પ્લાન્ટના વુડ પાસે અને એને ડેમેજ પહોંચાડી શકે. નેક્સ્ટ, હેટ્રોબેસિડિયમ કોઝિસ સિરિયસ ડિઝીઝ ઇન ટ્રી. એક નામ દીધું છે બેક્ટેરિયાનું જે ટ્રીમાં ડિઝીઝ કોઝ કરી શકે. કટિંગ એન્ડ ડ્રાઇંગ ટેક્સ લોંગ ટાઈમ ઇન ટ્રી ડ્યુરિંગ ઇન્ફેક્શન ઓફ કટિંગ વુડ ઇઝ સ્ટાર્ટ, દેટ ઇઝ બ્લ્યુ સ્ટેન ફંજાઈ એટેક સેપ વુડ કોઝિંગ ડિસ્કલરેશન. ટ્રીના વિશે વાત કરી છે કે જ્યારે પણ ટ્રીનું કટિંગ થાય, ડ્રાઇંગ થાય, તો એ વખતે પણ અમુક ફંજાઈ હોય છે જે એના ઉપર એટેક કરી શકે અને અલ્ટિમેટલી એનો જે કલર છે એ ચેન્જ કરી દેશે, એટલે ડિસકલરેશન થઈ જશે. નેક્સ્ટ, સમ ઓર્ગેનિઝમ્સ નોટ એબલ ટુ ડાયરેક્ટ કટ વુડ એટ ટાઈમ, ઇન્સેક્ટ મેક પોર ઇન કટ ટ્રી, થ્રુ ઇટ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર ઇન વુડ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર, સો ફર્સ્ટ એટેક ઓફ માઇક્રોબ્સ પ્રોડક્શન ઓફ એન્ઝાઇમ વિચ મેક સમથિંગ સોલ્યુબલ ઇન વોટર એન્ડ પરમિએબિલિટી ઓફ વુડ ઇન્ક્રીઝડ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ફોર દેટ ઇઝ મ્યુટેઝ. ફર્સ્ટ ઓફ ઓલ, અમુક એવા ઓર્ગેનિઝમ હોય છે જે ડાયરેક્ટલી કટ વુડની અંદર ક્યાંય પણ કટ થાય ને તો ત્યાંથી એન્ટ્રી અંદર લઈ લઈએ. ઓકે, આપણે આ પણ સ્ટડી કર્યું છે કે વુડ જે છે કે પ્લાન્ટના જે સેલ હોય એની પાસે સ્ટ્રોંગ સેલ વોલ હોય, રિજિડ સેલ વોલ હોય, ઇઝીલી માઇક્રો ઓર્ગેનિઝમને અંદર આવવા ના દે. પણ અમુક વખતે જ્યારે કટિંગ થતું હોય એ ટ્રીમાં કે વુડમાં ક્યાંય કટ થઈ ગયો છે તો ત્યાંથી આરામથી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ એન્ટ્રી લઈ શકે અને એન્ટ્રી લીધા પછી અમુક એવા એન્ઝાઇમ બનાવશે એ જેનાથી વુડ જે છે એને ડેમેજ પહોંચશે. ઓકે, હવે આ અમુક ડાયગ્રામ્સ છે જેની અંદર તમે જોઈ શકો આ વુડ છે બાયોડિટોરિએશનવાળો પ્રોસેસ થઈ ગયો છે, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમે ત્યાં ઇન્ફેક્ટ કર્યું છે અને અલ્ટિમેટલી ડેમેજ પહોંચાડ્યો છે. ઓકે, હોલ્સ બની જાય, પોર્સ બની જાય. નેક્સ્ટ, આ એક બોટનો ઇમેજ છે જેની અંદર તમે જોઈ શકો કે કેમ કે હંમેશા એને મરાઈન વોટરની કોન્ટેક્ટમાં જ રહેવાનું હોય, વોટરના કોન્ટેક્ટમાં જ રહેવાનું હોય, એટલા માટે આવી જે બોટ્સ હોય અમુક અમુક વખતે એને રિપેર કરવી પડે. શું કામ એ? કેમ કે એનું જે વુડ હોય એ ક્યાંક ને ક્યાંક એની જે ક્વોલિટી છે, સ્ટ્રોંગનેસ છે, યુઝફુલનેસ છે, એ અમુક ટાઈમે ઓછી થઈ જાય ડ્યુ ટુ બાયો ડિટેરિયોરેશન પ્રોસેસ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇન સેકન્ડરી એટેક માઇક્રો ઓર્ગેનિઝમ યુટિલાઇઝ ઓર ડિગ્રેડ સેલ્યુલોઝ, લેગ્નિન, હાઇડ્રોકાર્બન્સ એક્સેટ્રા, એન્ટર ઇન ટુ કટ વુડ, બેક્ટેરિયા મોસ્ટલી ગ્રામ પોઝિટિવ રોટ. હવે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના વિશે કીધું છે, એ લોકો એકવાર એન્ટ્રી કરી લે, એટેક કર્યા પછી જ્યારે એન્ટ્રી લઈ લે એ વુડની અંદર, તો શું કરશે આગળ જઈને? તો સેલ્યુલોઝ છે, લેગ્નિન છે, હાઇડ્રોકાર્બન્સ છે, એ બધાને ડિગ્રેડ કરવાનું કામ ચાલુ કરી દેશે. અને મોસ્ટલી જે પણ બેક્ટેરિયા આવી રીતના ઇન્ફેક્ટ કરે વુડને, એ વધારે કરીને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય છે અને એનો શેપ કેવો હશે? રોડ શેપનો, ગ્રામ પોઝિટિવ રોડ. અને એના એક અમુક એક્ઝામ્પલ આપ્યા છે જેમ કે બેસિલસ છે, સ્ટેફેલોકોકસ, વિબ્રિયો, ગ્રામ નેગેટિવ ઝેન્થોમોના સ્પીશીઝ, માઇક્રો મોનોસ્પોરા, આ બધા બેક્ટેરિયાના નામ દીધા છે જે કેપેબલ છે ડિગ્રેડ કરવા માટે. ફંજાઈ અનેબલ ટુ યુટિલાઇઝ વુડ સેલ વોલ, સો ઓનલી આફ્ટર કોલોનાઇઝેશન ઓફ બેક્ટેરિયા ઓર સમ મેકેનિકલ ડેમેજ ટુ ટ્રી, ફંગસ ઇન્ફેક્શન સ્ટાર્ટ. ઓકે, ફંજાઈ જે છે એ જાતે સેલ વોલને ડેમેજ ના પહોંચાડી શકે, પ્લાન્ટના સેલ વોલને ડેમેજ ના પહોંચાડી શકે. તો અમુક વખતે જ્યારે બેક્ટેરિયા આવી રીતના કટ વગેરે લઈ થયું હોય ટ્રીમાં, ત્યારે જ્યારે બેક્ટેરિયા એન્ટર થઈ જાય એના પછી જે ફંજાઈ છે એ પણ ત્યાંથી એના પછી એન્ટ્રી લઈ લે અને પછી અલ્ટિમેટલી ફંજાઈ પણ ત્યાં ડિગ્રેડ કરવાનો જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરી દે. એટલે હવે બેક્ટેરિયા તો છે જ, એની સાથે સાથે ફંજાઈ પણ ત્યાં બાયોડિગ્રેડેશન કરવાનું કામ ચાલુ કરી દેશે અને અલ્ટિમેટલી આપણો જે વુડ છે એને ડેમેજ પહોંચાડશે. હવે અમુક ફંગલ ડિઝીઝના નામ દીધા છે ફંજાઈના લીધે વુડમાં કયા કયા ડિઝીઝ થાય. ઓકે, એના નામ દીધા છે, ફર્સ્ટ સોફ્ટ રોટ્સ, સેકન્ડ બ્લેક રોટ્સ અને થર્ડ બ્રાઉન રોટ્સ. ફર્સ્ટ જે છે સોફ્ટ રોટ્સ એ શું છે? તો કે ડિગ્રેડ રૂટ બાય વુડ પેનિટ્રેટ બાય મિડલ લેયર ઓફ વેલ એન્ડ ફોર્મેશન ઓફ સોફ્ટ કેવિટી. વુડની અંદર સોફ્ટ કેવિટી બની જાય અને એ ડિઝીઝનું નામ છે સોફ્ટ રોટ.
સેકન્ડ બ્લેક રોટ, નામથી ખબર પડી જાય વુડ જી છે એ બ્લેક કલરનું થઈ જશે એટલી જગ્યામાં, એટલા એરિયામાં. ઓકે, તો ડિગ્રેડ સેલ્યુલોઝ એન્ડ લેગ્નિન, સેલ્યુલોઝ અને લેગ્નિનને ડિગ્રેડ કરી નાખે અને એટલા માટે ત્યાંનો જે કલર છે એ બ્લેકનિંગ ઓફ વુડ, એટલે કે ત્યાંનો કલર બ્લેક થઈ જશે. અને લાસ્ટ બ્રાઉન રોડ્સ, ડિગ્રેડ સેલ્યુલોઝ ઓનલી રિઝલ્ટિંગ ફોર્મેશન ઓફ બ્રાઉન માસ ઓફ વુડ. અહીંયા સેલ્યુલોઝ, ખાલી સેલ્યુલોઝને જ ડિગ્રેડ કરશે બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ, અને તમને ત્યાં બ્રાઉન કલરનું માસ દેખાશે, બ્રાઉન કલર એ ત્યાંનો જે કલર હશે એ બ્રાઉન થઈ જશે. ઓકે, સો ધીસ આર સમ ડિઝીઝીસ જે ફંજાઈના થકી થાય. અહીંયા પણ તમે ડાયગ્રામમાં પણ જોઈ શકો, બ્લેકિંગ બ્લેક પાર્ટ થઈ ગયો છે. ઓકે, અહીંયા થોડો થોડો બ્રાઉન છે. ઓકે, નાવ નેક્સ્ટ જે છે ટોપિક, નેક્સ્ટ એક્ઝામ્પલ પેઇન્ટ્સનું છે. પેઇન્ટ્સ આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. દે આર મેડ અપ ઓફ પ્રાઇમરી પિગમેન્ટ્સ એન્ડ બાઇન્ડિંગ ઓર એડહેસિવ મટીરિયલ. પેઇન્ટ શેનાથી બન્યું હોય તો પ્રાઇમરી પિગમેન્ટ એટલે કલર હોય, અને બીજી વસ્તુ શું હોય તો બાઇન્ડિંગ કે એડહેસિવ મટીરિયલ હોય, એટલે જે સ્ટીક થઈ શકે વોલ્સ ઉપર એવું મટીરિયલ હશે. ઓકે, ઓલ પેઇન્ટ કમ્પોનેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માઇક્રોબિયલ એટેક. પેઇન્ટના બધા જ કમ્પોનેન્ટ્સ માઇક્રો ઓર્ગેનિઝમથી એટેક થઈ શકે, મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમ એના ઉપર એટેક કરી શકે. ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન અ પેઇન્ટ પ્રોડક્ટ કેન ચેન્જ ધ કલર એન્ડ બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ ઓફ પેઇન્ટ. અગર પેઇન્ટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થઈ ગયો તો શું થશે, તો જે પેઇન્ટનો કલર છે એ ચેન્જ થઈ શકે, અને સેકન્ડ વસ્તુ પેઇન્ટ જે વોલ ઉપર બાઇન્ડ થવાની જે કેપેસિટી છે એની, ઓકે, સ્ટીક થવાની કેપેસિટી છે જે પેઇન્ટની એ પણ ઓછી થઈ શકે. ઓકે, તો આ અમુક પ્રોપર્ટીઝ છે પેઇન્ટની જેના ઉપર માઇક્રો ઓર્ગેનિઝમનો અસર દેખાશે. ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ મે લીડ ટુ પીલિંગ ઓફ પેઇન્ટ. અગર પેઇન્ટ ઉપર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય છે તો ત્યાંથી પેઇન્ટ જે છે એ નીકળવા માંડશે. ઓકે, તમે જોયું હશે, આ પણ નોટિસ કર્યું હશે, ગમે એ વોલ હોય એના ઉપર બહુ વરસ થઈ જાય તો એ પેઇન્ટ જે છે એના ઉપર માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થઈ જશે ને, તો પેઇન્ટ ધીરે ધીરે ત્યાંથી નીકળવા લાગશે. ઓકે, તો એ જ અહીંયા કીધું છે પીલિંગ ઓફ પેઇન્ટ. એ લાર્જ નંબર ઓફ બેક્ટેરિયલ એન્ડ ફંગલ સ્પીશીઝ કેન કોઝ બાયો ડિટોરિયરેશન ઓફ પેઇન્ટ. બહુ બધા અલગ અલગ બેક્ટેરિયા અને ફંજાઈની સ્પીશીઝ છે જે આ પ્રોસેસ કરી શકે. વેરિયસ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ આર એડેડ ટુ પેઇન્ટ્સ ટુ કંટ્રોલ બાયો ડિટેરિયોરેશન ઓફ પેઇન્ટ્સ. હવે આ વસ્તુ ન થાય, માઇક્રો ઓર્ગેનિઝમ પેઇન્ટને ડેમેજ ન પહોંચાડે, એના લીધે બહુ બધા અલગ અલગ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ તમે પેઇન્ટમાં એડ કરી શકો. મર્ક્યુરી એન્ડ લેડ કમ્પાઉન્ડ્સ હેવ બીન યુઝડ ફોર પ્રિઝર્વિંગ પેઇન્ટ્સ. પેઇન્ટ્સને લાંબા ટાઈમ સુધી સારો રહે, પ્રિઝર્વ કરેલો રહીએ, એટલા માટે અમુક કમ્પાઉન્ડ્સ તમે એમાં એડ કરી શકો. એ કયા છે? મર્ક્યુરી અને લેડ. એઝ ધીસ કમ્પાઉન્ડ્સ આર ટોક્સિક, દે હેવ રિપ્લેસ્ડ ક્લોરિનેટેડ ફિનોલ્સ એન્ડ ક્વોટનરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ. આપને ખબર જ છે આ મર્ક્યુરી લેડ આ બધા હેવી મેટલ્સ છે જે ટોક્સિક હોય, રાઈટ? તો અગર એવા આપણે વસ્તુ યુઝ કરશું પેઇન્ટમાં તો આપને જ એ નુકસાન કરશે. તો હવે આજની તારીખમાં તમે કઈ વસ્તુ એમાં એડ કરશો પેઇન્ટમાં? તો ક્લોરિનેટેડ ફિનોલ્સ છે કે પછી ક્વોટનરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ છે, આ બધા કેમિકલ કમ્પાઉન્ડ્સ છે જે તમે પેઇન્ટમાં એડ કરી શકો અને તમારા પેઇન્ટને ડિટોરિએટ થતા બચાવી શકો. આ ઇમેજ છે જેને તમે જોઈ શકો, પેઇન્ટ જે છે એ પીલ થાય છે, ધીરે ધીરે ત્યાંથી નીકળતો જાય છે. આ નેક્સ્ટ ઇમેજ છે જેને તમે જોઈ શકો, પેઇન્ટ જે છે એનો કલર ચેન્જ થઈ જાય છે અમુક ટાઈમ પછી, જે પેઇન્ટ હોય એનો કલર જ ચેન્જ થઈ જાય, અગેન ડ્યુ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એના લીધે આ થશે, બાયો ડિટોરિયરેશન પ્રોસેસના લીધે. ઓકે, મરાઇન પેઇન્ટ્સ શુડ બી પ્રિઝર્વડ to prevent biodeterioration of paint as well as wood or metal surfaces of the ship. શિપ હોય, બોટ હોય, તો એના જે વુડ છે એને તો બચાવવું પડે જ આપણે, જેમ પ્રીવિયસ ટોપિકમાં આપણે જે વાત કરી એ. ઓકે, બટ એની સાથે સાથે એનો જે પેઇન્ટ હોય છે એને પણ આપણે પ્રિવેન્ટ કરવો પડશે.
मराइन पेंट शुड ऑल्सो रेजिस्ट मराइन फाउलिंग द ग्रोथ ऑफ माइक्रो ऑर्गेनिज्म एंड हायर प्लांट्स एंड एनिमल्स ऑन द हल्स ऑफ शिप. मराइन फाउलिंग वर्डनो मतलब है कि जी मोटी शिप्स हो बोट हो तो तमने खबर हो आग एनु हल हो ओके एक पार्ट हो शिपनो न्या वधारे करीने माइक्रो ऑर्गेनिज्म ग्रो थई सके ने माइक्रो ऑर्गेनिज्म ग्रो थशे ने एटले न्या एक आखो लेयर बनावी देशे ओके सो ई थता आपणे बचाववुं जोईए एने ज आपणे मराइन फाउलिंग कहीए ओके ग्रोथ ऑफ माइक्रो ऑर्गेनिज्म तो ई न थाय एना माटे शुं करवानुं अगर ई थशे तो शुं थशे पहेला ई जोई लईए द फाउलिंग रिजल्ट इन लॉस ऑफ स्पीड एंड इन्क्रीज्ड फ्यूल कंजप्शन ऑफ द वेसल. अगर एवी रीतना माइक्रो ऑर्गेनिज्मनी आखी लेयर बनी जाशे तो एना थकी शूँ थे तो स्पीड जी है बोटनी के शिपनी ई ओछी थी जाशे अने जी फ्यूल यूज करवानू छे ई वधारे यूज थशे ओके. वेरियस बायोसाइड्स एंड आर इन्कॉर्पोरेटेड इन टू मराइन पेंट टू रिड्यूस माइक्रोबियल डेवलपमेंट ऑफ सरफेस फिल्म्स दैट सपोर्ट एटैचमेंट एंड ग्रोथ ऑफ हायर ऑर्गेनिज्म. आ वस्तु ना थाय आ जी फिल्म के तमे कही सको बायोफिल्म वर्ड यूज करिए बायोफिल्म एटले ईज माइक्रो ऑर्गेनिज्मनी लेयर बनी जावी ओके सो ई न थाय एना माटे अमुक बायोसाइड्स अमुक केमिकल्स तमे पेंट में ज मिक्स करीने एप्लाय करशो ओके शू काम है ताकि ई ई जी वुड छे एना पर जी पण पेंट कर्युं छे आपणे एनी अंदर आपणा केमिकल्स हशे तो केमिकल्स हशे तो एना पर माइक्रो ऑर्गेनिज्म ग्रो नहीं थई सके. अगर माइक्रो ऑर्गेनिज्म ग्रो नहीं थशे तो ત્યાં લેયર નહીં બનાવી શકે અને અગર આ મરાઇન ફાઉલિંગવાળી જે લેયર નહીં બનાવશે તો તમારી સ્પીડ જે છે કે જે ફ્યુલનું કન્ઝપ્શન છે એ બધું નોર્મલ જ રહેશે ઓકે. નેક્સ્ટ કોપર ઓક્સાઇડ ઇઝ યુઝ્ડ એઝ એન્ટી બેક્ટેરિયલ એન્ટી અલ્ગલ એન્ડ એન્ટી ફંગલ એજન્ટ ટુ પ્રિવેન્ટ ડેવલપમેન્ટ ઓફ સ્લાઇમ ઓન મરાઇન સરફેસીસ. હવે આ સ્લાઇમ ન બને લેયર જે છે માઇક્રો ઓર્ગેનિઝમ એ ન બને એના માટે કોપર ઓક્સાઇડ પણ તમે યુઝ કરી શકો. કોપર ઓક્સાઇડ શું છે તો એની પાસે ત્રણ પ્રોપર્ટી છે. ફર્સ્ટ એન્ટી બેક્ટેરિયલ એટલે બેક્ટેરિયાને કિલ કરી શકે એવી કેપેસિટી છે. એન્ટી અલ્ગલ એટલે અલ્ગેને કિલ કરી શકે એવી કેપેસિટી છે. અને થર્ડ એન્ટી ફંગલ એટલે કે ફંજાઈને પણ કિલ કરી શકે એવી કેપેસિટી છે. તો આ વેરી યુઝફુલ છે મતલબ એક જ કમ્પાઉન્ડ યુઝ કરવાનું તમારે અને બેક્ટેરિયા અલ્ગે ફંજાઈ બધાને તમે પ્રિવેન્ટ કરી શકો ગ્રોથ થવાથી. નેક્સ્ટ એ વેરી હાઈ કોન્સન્ટ્રેશન ઓફ કોપર ઓક્સાઇડ અપ ટુ 55% ઇઝ નીડેડ ફોર ઇફેક્ટિવ પ્રિઝર્વેશન. તમને અહીંયા એક પર્સન્ટેજ આપ્યો છે કે કેટલા કોન્સન્ટ્રેશનમાં તમારે કોપર ઓક્સાઇડ જે છે એને યુઝ કરવું જોઈએ તો 55% છે. લીચિંગ ઓફ કોપર ઓક્સાઇડ મે ક્રિએટ પોલ્યુશન પ્રોબ્લમ. કેમ કે કોપર ઓક્સાઇડ આપણે યુઝ કરીએ છીએ એટલે ધીરે 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 એ વોટરમાં કેમ કે મરાઇન વસ્તુ જે મરાઇન બોટ છે શિપ છે એમાં આપણે આ યુઝ કરવાના છીએ રાઈટ. તો ધીરે ધીરે કોપર ઓક્સાઇડ જે છે એનું લીચિંગ થાય. લીચિંગ એટલે શું? ત્યાંથી નીકળીને વોટરમાં એડ થવું. તો વધારે ટાઈમ અગર તમે આ વસ્તુ યુઝ કરશો તો પોલ્યુશન વોટર પોલ્યુશનનો પણ પ્રોબ્લેમ આગળ જઈને થઈ શકે. બટ દેન ટુ આપણે અનલિમિટેડ અમાઉન્ટમાં યુઝ કરી શકીએ ઓકે. સો આ બધું હતું. નેક્સ્ટ જે ટોપિક છે આપણો મરાઇન ફાઉલિંગના વિશે આપણે વાત કરી ઓકે. જેની અંદર પેઇન્ટ્સ જે છે મરાઇન વસ્તુ એટલે કે જે બોટ શિપ જે છે એની અંદર પેઇન્ટ્સ જે છે એ આપણે પ્રિઝર્વ કરવાનો ટોપિક હતો. શેનાથી પ્રિઝર્વ કરવાનો? ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમથી ઓકે. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું એ ફોર્થ જે છે ટેક્સટાઇલ. ફંજાઈ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ડેટેરિયોરેશન ઓફ ટેક્સટાઇલ. ટેક્સટાઇલનું જે પણ ડેટેરિયોરેશન થાય મેઇન એમાં ફંજાઈ જ છે. હ્યુમિડિટી ઇન એર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ડેટેરિયોરેશન ઓફ ટેક્સટાઇલ. હ્યુમિડિટી ઇન એર એટલે એરમાં કેટલી હ્યુમિડિટી છે ઓકે એ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કેનવાસ ટેન્ડ્સ ટુ બી ડિટોરિએટ બાય મિલ્ટો ડ્યુ ટુ ગ્રોથ ઓફ વેરિયસ ફંજાઈ. કેનવાસ જે છે એનું ડિટોરિએશન થઈ શકે અને કોના થકી? તો કે વેરિયસ અલગ અલગ ફંજાઈ ગ્રો થશે એના લીધે. ધ ગ્રોથ ઓફ ફંજાઈ ઓન ટેક્સટાઇલ સર્ફેસીસ કોઝ ડિસ્કલરેશન એન્ડ વીકનિંગ ઓફ ફાઈબર સ્ટ્રેન્થ. આજ અગર માઇક્રો ઓર્ગેનિઝમમાં જે મેઇન ફંજાઈ છે એ ગ્રો થશે ટેક્સટાઇલ સર્ફેસ ઉપર એટલે ગમે ફાઈબરના ઉપર ઓકે ક્લોથના ઉપર તો શું થશે? એનો જે કલર છે એ ચેન્જ થઈ જશે એટલે ડિસ્કલરેશન થશે. અને સેકન્ડ છે એ છે વીકનિંગ ઓફ ફાઈબર સ્ટ્રેન્થ. એ જે કાપડ છે જે ટેક્સટાઇલ મટીરિયલ છે
એનું જે સ્ટ્રેન્થ હોય છે ઓકે એ પણ વીક થઈ જશે. લોસેસ ઓફ ટેક્સટાઇલ ડ્યુ ટુ મિલ્ડિયો કેન બી રિડ્યુસ્ડ બાય એડિશન ઓફ વોટરપ્રૂફિંગ એજન્ટ એન્ડ સ્મોલ ક્વોન્ટિટીઝ ઓફ ફિનોલિક કમ્પાઉન્ડ્સ. આ ન થાય, આ લોસ ન થાય એના માટે શું કરી શકીએ આપણે? તો વોટરપ્રૂફિંગ એજન્ટ નાખી શકીએ એમાં, કે પછી નાના એવા અમાઉન્ટમાં ફિનોલિક કમ્પાઉન્ડ્સ પણ એડ કરી શકીએ. નેક્સ્ટ, સ્ટોરિંગ ધ ટેક્સટાઇલ ઇન ડ્રાય પ્લેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પ્રિવેન્ટિંગ બાયો ડેટેરિયોરેશન ઓફ ફેબ્રિક. મેઇન વસ્તુ, કોમન વસ્તુ આપણે શું કરી શકીએ આપણા ક્લોથ્સને પ્રિઝર્વ કરવા માટે કે બચાવવા માટે આ પ્રોસેસથી? તો એને એવી જગ્યાએ સ્ટોર કરવાનું જે જગ્યા ડ્રાય હોય. ઓકે, અગર ડ્રાય જગ્યાએ તમે તમારા જે પણ ક્લોથ છે કે કપડાં છે એને તમે સ્ટોર કરશો, ટેક્સટાઇલ મટીરિયલને સ્ટોર કરશો ને, તો કોઈ પણ દિવસ તમને આ જે ફંજાઈ થકી જે પ્રોબ્લેમ થાય છે એ નહીં થશે. ઓકે, તો આ એક પ્રિવેન્ટિંગ મેજર છે. આ એક ઇમેજ છે જેને તમે જોઈ શકો, ફેબ્રિક છે એની, એનું જે ડિસ્કલરેશન થયું છે, કલરનો જે ટોપિક છે, ફેક્ટર છે એ અહીંયા તમે જોઈ શકો. ઓકે, નેક્સ્ટ જે છે ટોપિક આપણો એ છે મેટલ કરોઝન, મેટલના વિશે છે. કરોઝન એટલે શું? તો જે રસ્ટ લાગી જાય, ઓકે હિન્દીમાં જંગ લાગી જાય એમ આપણે કહીએ, ફાઇન, તો એને કરોઝન કહેવાય. કરોઝન ઓફ આયરન એન્ડ સ્ટીલ પાઇપ્સ અકર એઝ અ રિઝલ્ટ ઓફ ગ્રોથ ઓફ સર્ટન બેક્ટેરિયા. અમુક પાઇપલાઇન્સ જાતી હોય, પાઇપ આયરનની પણ હોઈ શકે, સ્ટીલની પણ હોઈ શકે, બેયમાં કરોઝન થાય છે. અને કોના લીધે થાય? તો અમુક બેક્ટેરિયાના ગ્રોથના લીધે થાય છે. ધ ગ્રોથ ઓફ સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયમ, મેઇનલી એ કયા બેક્ટેરિયા છે? તો એવા જે સલ્ફેટ રિડ્યુસિંગ હોય છે. ઓકે, તો એને તમે એમ કહી શકો, એનું નામ જ છે સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા. અને પર્ટિક્યુલરલી એનું નામ કયો? તો ડી સલ્ફો વિબ્રિયો ડી સલ્ફ્યુરિકેન્સ એનું નામ છે બેક્ટેરિયાનું, જે કરોઝન કરે. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કરોઝન ઓફ મેટલ્સ. The bacteria do not attack metal directly but accelerate the electrolyte corrosion process by promoting disfoliation of anodic and cathodic surfaces. આ જે બેક્ટેરિયા છે એ ડાયરેક્ટ એટેક ના કરે, પણ ધીરે ધીરે જે કરોઝનનો પ્રોસેસ છે એને ધીરે ધીરે સ્પીડ અપ કરી દે. The metabolic activities of anaerobic sulfate reducing bacteria result in the formation of iron hydroxide, the corrosion product. આ જે બેક્ટેરિયા છે એ એનએરોબિક છે. ઓકે, એટલે કે આ જે બેક્ટેરિયા તમે એમ કહી શકો કે દે આર એનએરોબિક સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા. અને એ જે પોતાની મેટાબોલિક એક્ટિવિટીઝ કરતા હોય ને, તો એની અંદર એ લોકો શું બનાવશે? આયરન હાઇડ્રોક્સાઇડ બનાવશે, જે એક કરોઝન પ્રોડક્ટ છે. એટલે એ જ કરોઝન એનાથી જ થાય, હાઇડ્રોજન પેરોક્સાઇડથી એ આ બેક્ટેરિયા બનાવશે. સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા આર એક્ટિવ વિધિન ધ પીએચ રેન્જ 6 to 8. આ જે બેક્ટેરિયા છે એની ઓપ્ટિમમ પીએચ રેન્જ કઈ છે, એટલે કે વધારેમાં વધારે કયા પીએચ ઉપર એ કામ કરી શકે? તો એ છે 6 થી લઈને 8. ધેરફોર સિરિયસ કરોઝન ઓફ આયરન એન્ડ સ્ટીલ સ્ટ્રક્ચર્સ અકર ઇન એનએરોબિક વોટર લોક્ડ સોઇલ વિથ અ નિયર ન્યુટ્રલ પીએચ. એટલે આ જે કરોઝનનો પ્રોબ્લેમ જે છે એ ક્યાં થશે? તો એવા એવી જગ્યા જ્યાં એનએરોબિક કન્ડિશન બની ગઈ હોય, વોટર લોક્ડ સોઇલ હોય છે એની જગ્યાએ થઈ શકે. શું કામ? કેમ કે એનો પીએચ પણ નિયરલી ન્યુટ્રલ હોય, જે પીએચ આપણા જે આ બેક્ટેરિયા છે એને જોઈએ સર્વાઈવ કરવા માટે. ઓકે, નેક્સ્ટ, એનએરોબિક માઇક્રોબિયલ કરોઝન ઓફ કાસ્ટ આયરન કોઝિસ ગ્રેફિટાઇઝેશન ઇન વિચ પાઇપ લૂઝેસ મચ ઓફ ઇટ્સ આયરન બિકમિંગ સોફ્ટ એન્ડ બ્રિટલ. અમુક વખતે આ એનએરોબિક માઇક્રોબિયલ કરોઝનના લીધે આયરનના જે પાઇપલાઇન્સ હોય છે, ઓકે, એની જે સ્ટ્રેન્થ છે એ એકદમ ઓછી થઈ જાય અને એના લીધે એ એકદમ સોફ્ટ થઈ જાય અને બ્રિટલ થઈ જાય. બ્રિટલ એટલે થોડું એવું પ્રેશર આવે ને તો પણ એ પાઇપ્સ તૂટી શકે, એ કેટેગરીમાં એ લોકો આવી જાય. ઓકે, સો એ લોકો સોફ્ટ થઈ જાય અને બ્રિટલ થઈ જાય. સેના લીધે? બીકોઝ ઓફ એનએરોબિક માઇક્રોબિયલ કરોઝન. એનએરોબિક માઇક્રોબિયલ કરોઝન ઓફ સ્ટીલ રિઝલ્ટ્સ ઇન મોર લોકલાઇઝ્ડ પિનિંગ વિચ કોઝિસ પરફોર્મર ઓફ ધ પાઇપ. એરોબિક માઇક્રોબિયલ કરોઝન ઇઝ નોટ અ સિરિયસ ઇકોનોમિક પ્રોબ્લેમ એઝ એનએરોબિક કરોઝન.
જેટલો પ્રોબ્લેમ એનેરોબિક કરોઝન દે, જેટલો ડેમેજ એ પહોંચાડે, એ પ્રોસેસ પહોંચાડે, એટલો ડેમેજ એરોબિકવાળો પ્રોસેસ પહોંચાડતો નથી. ઓકે, તો સિરિયસ ડેમેજ, સિરિયસ ઇશ્યુ કોના થકી થાય છે? તો એનેરોબિક પ્રોસેસવાળા થકી થાય છે. અને કયા બેક્ટેરિયા છે જે આ એનેરોબિક પ્રોસેસ કરીને કરોઝન કરે? તો દે આર સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા. અહીં તમે ઇમેજ જોઈ શકો, પાઇપ્સની ઇમેજ છે જેની અંદર કરોઝન થયું છે ડ્યુ ટુ બેક્ટેરિયા. ઓકે, સો આટલો મોટો લેયર બનાવી દઈએ એ લોકો આયરન હાઇડ્રોક્સાઇડનું જે કરોઝન કરે. આ ઇમેજમાં તમે જોઈ શકો, અમુક ટાઈમ પછી અગર આ કરોઝન વધતું જ જાય તો જે આયરન છે એ એકદમ સોફ્ટ થઈ જાય અને બ્રિટલ થઈ જાય, એટલે કે ત્યાંથી તૂટવા લાગે, ક્રેક્સ આવવા માંડે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે, હવે આને આપણે પ્રિવેન્ટ કઈ રીતના કરી શકીએ, આ કરોઝનથી પ્રિવેન્શન કઈ રીતના કરશું? ફર્સ્ટ, બરીડ પાઇપ્સ કેન બી કોટેડ ટુ પ્રિવેન્ટ કોન્ટેક્ટ બિટવીન ધ મેટલ સરફેસ, વોટર અને સોઇલ ઓર્ગેનિઝમ. એવી પાઇપલાઇન્સ જે બરીડ હોય, એટલે કે જમીનના અંદર હોય, એવી પાઇપલાઇન્સને આપણે કોટિંગ કરી લેવું જોઈએ, તાકી જે મેટલ છે કે વોટર છે અને માઇક્રો ઓર્ગેનિઝમ છે, આ ત્રણેયનો કોન્ટેક્ટ જે છે એ પ્રિવેન્ટ થઈ શકે. માઇક્રો ઓર્ગેનિઝમ અગર કોન્ટેક્ટ મેટલના કોન્ટેક્ટમાં આવશે જ નહીં ને, તો પછી એ લોકો ત્યાં ગ્રો નહીં થઈ શકે અને અલ્ટિમેટલી કરોઝન નહીં કરી શકે. ઓકે, સો આ એક ફર્સ્ટ પોઈન્ટ છે. સેકન્ડ, ઇલેક્ટ્રિક કરન્ટ્સ કેન બી એપ્લાઈડ ટુ ધ પાઇપ ટુ પ્રિવેન્ટ કરોઝન પ્રોસેસ. કરોઝનનો જે પ્રોસેસ છે એ ન થાય એના માટે તમારે વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રિક કરંટ એપ્લાય કરવો જોઈએ, પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક કરંટ એપ્લાય કરવો જોઈએ, તાકી જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં ગ્રો થતા હોય, જે ગ્રો થવાના પ્રોસેસમાં હોય, એ બધાય કિલ થઈ જાય. ઓકે, તો તમને એ બધા નહીં રહેશે તો કરોઝન પણ નહીં થશે. નેક્સ્ટ, વેરિયસ બેક્ટેરિયલ ઇન્હિબિટર્સ આર યુઝ ટુ કંટ્રોલ કરોઝન. અમુક કેમિકલ્સ પણ યુઝ થાય છે અત્યારે જે બેક્ટેરિયાને ગ્રો ન થવા દે, જેને આપણે બેક્ટેરિયલ ઇન્હિબિટર્સ કહીએ. ક્વાટર્નરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ એન્ડ અલ્કાઇલ સબસ્ટિટ્યુટેડ અમાઇન્સ આર કોમનલી યુઝડ ફોર ધીસ પર્પઝ. અને આ કયા કેમિકલ્સ છે તો એના નામ દીધા છે, ક્વાટર્નરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ અને અલ્કાઇલ સબસ્ટિટ્યુટેડ અમાઇન્સ, જે તમે આ પર્પઝ માટે યુઝ કરી શકો. તો આ આખો પ્રોસેસ આપણે જોયો, જેની અંદર વિથ એક્ઝામ્પલ જેમ કે પેપર છે, વુડ છે, પેઇન્ટ છે, ટેક્સટાઇલ છે અને લાસ્ટ મેટલ કરોઝન છે, એની અંદર આપણે જોયું કઈ રીતના માઇક્રો ઓર્ગેનિઝમ આપણા પ્રોડક્ટ્સને ડેમેજ પહોંચાડે છે. અને બીજો એક ફેક્ટર એ હતો કે આ ડેમેજ ન પહોંચે, આ ડેમેજને આપણે અગર કંટ્રોલ કરવો હોય તો કઈ વસ્તુ આપણે કરી શકીએ. ઓકે, સો હોપફુલી સમજાણું હશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.